ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુરુવારે સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં સુરતના મોટાભાગના ધારાસભ્યોને ટિકિટ આપી છે, જેમાં પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી સહિતને ટિકિટ અપાઈ છે. જોકે હાલમાં 84 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવાયા છે, ત્યારે આજે ભાજપના ઉમેદવારો જાહેર થવાની સાથે ભારે ઉત્તેજના પણ છવાઈ ગઈ હતી. ગત મોડી રાત્રે ઉમેદવારો ભાજપના જાહેર થવાની વાત હતી, જોકે રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોને ફોન કરી દેવામાં આવ્યા હતા, જેથી ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં આવી જવા પામ્યા હતા. વરાછાની હોટસીટ પરથી ફરીથી કુમાર કાનાણીને ટિકિટ ફાળવવાનો ફોન આવ્યા બાદ તેમને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કરંજ બેઠક પરથી પ્રવીણ ઘોઘારીને અને મજૂરામાં હર્ષ સંઘવીને ટિકિટ આપવામાં આવી છે. સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી, સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા, સુરત ઉત્તર બેઠક પર કાંતિ બલર, ઓલપાડ બેઠક પર મુકેશ પટેલ, લીંબાયત બેઠક પર સંગીતા પાટીલ, કતારગામ બેઠક પર વિનોદ મોરડિયાને રિપીટ કરાયા છે, તો બીજી તરફ ઉધના બેઠક પર વિવેક પટેલની જગ્યાએ મનુ ફોગવા એટલે કે મનુ પટેલને ટિકિટ અપાઈ છે, જ્યારે 84 બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી, જેને લઈને ધારાસભ્ય જંખના પટેલના ગ્રુપમાં હલચલ મચી જવા પામી છે. હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોએ મીડિયા સમક્ષ પોતાની જીતની આશા પણ વ્યક્ત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપ દ્વારા એક સાથે 160 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસે હજુ સુધી માત્ર 43 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે હવે ઉમેદવારી નોંધાવવા માટે ગણતરીના દિવસો બાકી હોય એકાદ બે દિવસમાં તમામ ઉમેદવારોના નામો જાહેર થશે તેમ લાગી રહ્યું છે.